विकसित गुजरात विकास થઈ રહ્યો છે ગુજરાત મોડેલની વાહવાહી આ બધી વાતો બંધ કરી દેવી જોઈએ જો ચાલવા એક રસ્તો પણ લોકોને ન મળતો હોય તો એઆઈ યુગ આવી ગયો છે પણ હજુ ગુજરાતના કામમાં રસ્તો નથી જી હા પ્રસૂતિની પીડા થતા મહિલાને જોડીમાં નાખી લઈ જવી પડે છે એટલી હદ સુધીની મજબૂરી રસ્તો પાણી આ બધી પ્રાથમિક જરૂરિયાત છે અને લોકો પાસેથી પૈસા તો ખંખેરી લેવામાં આવે છે ટેક્સના નામે પણ સુવિધાઓ કદાચ આવતા જન્મમાં મળશે આ જન્મમાં તો નહીં જ મળે આઝાદીના 75 વર્ષ વીતી ગયા છે છતાં પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અને લોકો હેરાન થાય છે મહિલાને જોડીમાં 3 કિલોમીટર સુધી આંબા ડુંગર લઈ જવામાં આવે અને પછી તેને 108 મળે છે એટલે 3 કિલોમીટર સુધી રસ્તો જ નથી લોકો પહાડ પર ચડીને લઈ જાય છે કેટલી હદ સુધી ખરાબ આ સ્થિતિ છે એક રસ્તો પણ લોકોના નસીબમાં નથી ક્વાંટ તાલુકાના આંબાડુંગર ગામનો આ વિડિયો આપ જોઈ રહ્યા છો ગઈકાલે એક બનાવ સામે આવ્યો હતો જ્યાં અંતિમ યાત્રા પાણી વચ્ચેથી પસાર થઈ લઈ જવી પડી હતી ઘૂંટણસમા પાણી ભરાયા હતા અને અંતિમ યાત્રા કાઢવા સ્થાનિકો મજબૂર બન્યા હતા વિકાસ સપ્તાહની એક તરફ ઉજવણી કરવામાં આવે છે વિકાસના દાવાઓ કરવામાં આવે છે સારી સારી વાતો કરવામાં આવે છે પહેલા એક રસ્તો તો આપી દો એવો કેવો વિકાસ કે જેમાં એક રસ્તો પણ લોકોના નસીબમાં નથી લોકોને નથી મળી શકતો ઉજવણી કરતા પહેલા એક રસ્તો તો આપી દો પછી ઉજવણી કરજો તો કદાચ સારું પણ લાગશે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત